ઇમામ કે છે આ પાણા અહીંયા છે એને ઉપાડીને મને દે. બોલો નાંડો પાણું દીધું અબુ હાશીમે ઇમામને ઉપાડી. ઇમામ અલી સલાતુ સલામ થોડાક થૂંક દેને મુબારક થી લગાવે છે પાણામાં અને કે છે અબુ હાશીમ તું તારે મોઢામાં રાખી લે. તારીખ લખે છે કે અબુ હાશીમ એ કંકરીને મોમાં રાખે છે અને જરાક વાર પછી ઇમામ પૂછે છે હિન્દી આવડે છે તને બોલતા? કે હા હિન્દી આવડે છે, હું વાત કરી શકું છું. બીજી જબાનો આવડે છે? કે હા મને મોલા બધી જબાન આવડે છે, જેમાં કહો એમાં હું તમને વાત કરી દઉં. તો એનો અર્થ એટલો થયો ના કે અગર ઇમામે માસૂમ ના થોડા થૂંક લાગી જાય કોકને જબાનમાં આવી જાય તો તે સિંતર જબાનના માલિક થઈ જાય છે. તવજ્જો ચાહું છું. ઇમામ અલૈહિસ્સલાતુ વસલામ ને અગર એટલી તાસીર છે કે ઇમામ જબાનમાં થૂંક લગાવીને અબુ હાશિમ ને આપે તો અબુ હાશિમ ને તમામ જબાનોના ઇલ્મ આવી જાય. હઝરત અબ્બાસ ઈ માણસ ને આલિમે દીન ને કહે છે તો તું ઓળખતો નથી, હું કોણ છું? હું રસૂલ છું. અબુ હાશિમ ને થોડાક લોહાબે દહન મહિલા હતા તો જબાન જાણતા હતા. હું તો મારે બાબાની જબાન ચૂસીને મોટો થયો છું. જમીન કરતા આસમાન રસ્તા ને વધારે ઓળખું છું. એનો અર્થ છે કે જનાબે અબ્બાસ સમજાવવા માંગે છે કે હું ઇલ્મ માં કઈ મર્તબા રાખું છું તમને ક્યાંથી ખબર પડે? તમે મારે ઇલ્મ સુધી ક્યાં પહોંચી શકશો? ભાઈ હું અલીનો બેટો છું, અલીએ મારી તરબિયત કરી છે, અલીએ મને મોટો કર્યા છે, અલીએ મને ઇલ્મ આપ્યા છે. એટલા માટે આલિમે દીનના પછી શક તમામ થઈ ગયા અને પોતે એક કિસ્સા બયાન કર્યો છે કે બાબુલ હવાએ જેવી રીતે વાત કર્યા મારી સાથે. જનાબે અબ્બાસ અલૈહિસ્સલામના એક બીજા લકબ છે અબુલ કિરબા. અબુલ કિરબા એટલે શું? મશકીઝાનો બાપ. કિરબા એની મશકીઝા, મશકે મશકે સકીના હોય છે ને, એને કહેવાય અરબીમાં કિરબા. અબુલ કિરબા મશકનો બાપ. શા માટે એ લકબ મળ્યું? કારણ કે જનાબે સકીના સાથે વાદો કર્યા હતા કે હું પાણી લઈ આવીશ, એટલા માટે એ લકબ મળ્યા. એક લકબ હજી તમને કહું જનાબે અબ્બાસ અલૈહિસ્સલામના, એક લકબ છે બાબુલ હવાએજ, હાજતોના દરવાજા. યાદ રાખજો આપણે મઝહબમાં બે બાબુલ હવાએજ છે. એક આપણા સાતવા ઇમામ ઇમામે હુસૈન ગાઝી અલૈહિસ્સલાતુ વસલામ, એક આપણા બાબુલ મુરાદ હઝરત અબ્બાસ અલૈહિસ્સલાતુ વસલામ. હાજતોના દરવાજા છે. જેટલી હાજત માંગવી હોય, જે હાજત માંગવી હોય, આવો જનાબે અબ્બાસ કે છે અમારા દરવાજા ખુલ્લા છે તમારા માટે. પરેશાની છે, આવો અમારે પાસે હાજત માંગો. બીમાર છો, આવો અમારે પાસે હાજત માંગો. પરેશાન હાલ છો, આવો અમારે પાસે હાજત માંગો. ઔલાદ નથી, આવો અમારે પાસે હાજત માંગો. રોજીમાં પ્રોબ્લેમ છે, આવો અમારે પાસે હાજત માંગો. હું બાબુલ હવાયત છું. આ દરવાજા ઉપર જે આવે છે હું ખાલી હાથ કોઈને નથી વળાવતો, કારણ કે મારા નામ જ છે બાબુલ હવાયત. એક નામ બીજા બી છે બાબુલ હુસૈન. કેટલા ખૂબસૂરત નામ છે જનાબે અબ્બાસ, કુનિયત લકબ છે બાબુલ હુસૈન. હુસૈન નો દરવાજો. ભાઈ તે હદીસ તો માશાલ્લાહ મારે બધે નોજવાનોને યાદ હશે, આના મદીનતુલ ઇલ્મ વાલીયુન બાબુહા. માશાલ્લાહ, હું શહેર ઇલ્મ છું, અલી તેનો દરવાજા છે. જેને શહેરમાં આવું હોય દરવાજા સાથે આવે. અને આ જનાબે અબ્બાસ અલૈહિસ્સલામ નું લકબ શું છે? હવે કોઈ માણસ કહે કે ના મને અલી નથી ગમતા, મને રસૂલ પાસે જ આવું છે. ખોટું છે એ વાત, ખોટી જ છે એ વાત. અગર તારીખમાં મળે છે કે અગર રસૂલ પાસે 36,000 વખત જિબ્રીલ આવ્યા હશે તો એને બે બરાબર કરી નાખો એટલી વખત અલી પાસેથી પસાર થયા હશે, કારણ કે દરવાજા તો અલી છે ને. તો આવે તો અલીને સલામ કરે, પછી નબી પાસે જાય, જાય તો પાછા અલી સાથે ભેગા થઈને જાય, કારણ કે દરવાજાથી આવશે. આવશે તો અલી નબી માટે દરવાજા છે, અબ્બાસ હુસૈન માટે દરવાજા છે. જેને હુસૈન પાસે જવું હોય ડાયરેક્ટ નથી જઈ શકતા, અગર જવું હોય તો પહેલે અબ્બાસ થી તવસ્સુલ કરે પછી હુસૈન પાસે જાય, કારણ કે બાબુલ હુસૈન છે અબ્બાસ. ગૌર કરી રહ્યા છો તમે? બાબુલ હુસૈન મામૂલી વાત નથી મારા દોસ્તો. જનાબે અબ્બાસ ની અઝમત સમજવું કઈ કઈ
આપણે કેચા હું જેટલું બયાન તમને કરું છું એક ટીપોય નથી એમાંથી જેટલી કિતાબોની કિતાબો છે જનાબે અબ્બાસ ને ફઝાઇલની ને મક્તલની ને મસાયબની ને ફઝાઇલની એક એક ટીપો નથી એમાંથી હું જેટલી રિસર્ચ કરું છું જેટલી મહેનત કરું છું તમારા સામે રાખું છું પણ મારા દોસ્તો જીજો આજની રાતને બહુ ઇમ્પોર્ટન્ટ સમજજો આ નાની રાત નથી હવે તમને સમજાવું કે હઝરત આદમ અલી ઇસ્લામના બે બેટા હતા બે સગા ભાઈ હાબીલ અને કાબીલ હાબીલ કાબીલ બે સગા ભાઈ એક ભાઈ ની ફઝીલત ને જોયા એક ભાઈ બીજા ભાઈ ને કતલ કરી નાખ્યા બધેને દાસ્તાન ખબર છે હું ફક્ત સમજાવવા ચાહું છું એક માં છે બે ભાઈ ની એક જ માં છે બે ભાઈ ના એક જ બાપ છે બે ભાઈ સગા છે પણ એક ભાઈ બીજા ભાઈ ની ફઝીલત જોઈ છે જોઈ નથી શકતા એટલે પરવાર આવી જાય છે કે હું કતલ કરી નાખીશ આને અને કતલ કરી નાખો પણ આવું હું તમને બતાવું બે ભાઈ બીજા છે બે ભાઈ એવા છે જેના બાપ તો એક છે પણ માં નોખા નોખા છે અલગ અલગ છે એકની માં સિદ્દીકા કુબરા છે એકની માં ઉમ્મુલ બનીન છે એક માણસ હતો નજફે અશરફ કરબલામાં એ પોતે નિયત કર્યો કોઈ માનતા કર્યો હશે કે મારી આ માનતા પૂરી થશે તો હું એક દિવસ જનાબે અબ્બાસ ને રોઝામાં અઝાન દઈશ એક દિવસ ઇમામે હુસૈન ને રોઝામાં અઝાન દઈશ પોતે માનતા કર્યો મન્નત કર્યો સારી એવી સારી મન્નત છે અબાદ મન્નત છે મન્નત પૂરી થઈ ગઈ ગયો પહેલા દિવસ ઇમામે હુસૈન ને રોઝામાં અઝાન દીધું નમાઝ પડ્યો ખુશ થઈ ગયો કે મોલા મારી હાજત પૂરી થઈ ગઈ છે જનાબે અબ્બાસ અલી સામે રોઝામાં આવ્યો નમાઝ પડ્યો યા બાબુલ હવાઈજ મારી હાજત પૂરી થઈ ગઈ છે થઈ ગયું ને ઘરે ગયો સુઈ ગયો સપનામાં જોયો કે બાબુલ હવાઈજ આવ્યા છે જનાબે અબ્બાસ આવી ગયા છે કે છે કે હું તો બિલકુલ પરેશાન થઈ ગયો કે મારા મોલા શું મારાથી કોઈ ગલતી થઈ ગઈ છે અઝાન દેવામાં હું અઝાન દીધું છે કઈ ગલતી થઈ ગઈ છે મારાથી મોલા કે છે નહીં કઈ ગલતી નથી થઈ પણ ભાઈ તું ઈ કામ શું કામ એમ કરે છે કે મોલા હું શું ગલતી કર્યો છે કઈ કઈ ગલતી નથી કર્યો પણ તું એક દિવસ હુસૈન ને રોઝામાં અઝાન દે છે એક દિવસ મારે રોઝામાં અઝાન દે છે શું તને ખબર નથી કે હુસૈન મારા કોણ છે સમજો ચાહો છો ખબર નથી હુસૈન મારા કોણ છે કે મોલા મને ખબર છે હુસૈન મારા તમારા ભાઈ છે નહીં ભાઈ નથી એ મારા આકા છે તો હવે મોલા હું શું કરું કે બે દિવસ હું અઝાન દે એક દિવસ મારે પાસે અઝાન દે એની આદમના બેટા છે કે ફઝીલતોને જોઈ નથી શકતા ઈ ઉમ્મુલ બનીન અને ફાતિમાના બેટા છે કે શહાદત પછી બી ભાઈને આકા સમજે છે એક સલાવત મોહમ્મદ વાલે મોહમ્મદ પર ગૌર કરી રહ્યા છો તમે જો આસ્તે આસ્તે આપણે મંઝિલ ને કરીબ જાય છે આ છે જનાબે અબ્બાસ અલી સલાતો સલામ સાહેબે જવાહિરુલ કલામ ના પોતરા શેખ હસન એક વાક્ય નજફે અશરફ ના નકલ કરે છે જે કરબલામાં આવ્યા હતા અને ઈ મસાયબ ઈ વાક્ય પડીને હું મસાયબ તરફ જઈશ કારણ કે મસાયબ તમને જ્યાં સુધી વાક્ય સમજ નહીં પડે ત્યાં સુધી મસાયબ સાંભળવાનો લુત્ફ નહીં આવે તમને જે લિઝત છે નહીં મળે કે છે કે એક માણસ હતો એક કબીલાનો આવ્યો હતો અપંગ હતો પગ બેકાર હતો બે હાલી નહોતો શકતો અને આઝાદારી ઇમામે હુસૈન ચાલુ હતી મુખલિફ નામ છે એનો એ આવ્યો એટલે આવી નતો શકતો કોઈને કીધું કે ભાઈ ચલો મોહરમ ચાલુ થઈ ગયા છે મને આઝા ખાનામાં બેસાડો બધે કીધા ભાઈ તમને તકલીફ છે તમારા પગ ચાલતા નથી તમે બે પગ તમારા ખરાબ છે ખોટા છે ક્યાં જાશો તમે હું કે ના ના મને બેસાડો હું મસ્જિદમાં લઈ જાને બેસાડો એટલે લઈ ગયા બેસાડ્યા એને બે ભાઈઓ ઉગાડીને બેસાડી દીધા મજલિસ પણ આવી ગઈ બધું થઈ ગયો 8 તારીખ આવી ગઈ તવજ્જો એટલા માટે હું એ વાક્યને આજે કોટ કરું છું શબે 8 આવી ગઈ કાલના દિવસ 8 ના કે ભાઈ આજે મને અહીંયા ના બેસાડજો કે ક્યાં બેસાડે કે મિમ્બરને પાસે બેસાડજો મને એટલે એના બે હાથ પકડીને ઉપાડીને લઈ આવ્યા મિમ્બર પાસે બેસાડી દીધા સાકીરે મજલિસ પડી કયામતના ગિરિયા હતા માણસો સરો સીના પીટતા હતા જનાબે અબ્બાસને યાદ કરીને તેની મુસીબતોને યાદ કરીને કોઈ પોતાને હારવા નહોતા કોઈ કાબુમાં નહોતા બધે પોતાના સીનાને ચહેરા પીટતા હતા એટલી વારમાં કોઈ જોઈ છે કે જે અપંગને હું અહીંયા બેસાડ્યો તો ગયો ક્યાં એ તો અહીંયા છે નહીં ગોતવામાં આવ્યું તો ખબર પડી કે જ્યારે બધે માતમ કરે છે અંદર એ બી ઉભો રહીને માતમ કરે છે જોરદાર માતમ કરે છે હવે જ્યારે બધાને ખબર પડી કે આ અહીંયા મોકલી ત્યાં આવી ગયો છે એટલે બધા એને પકડી લીધા હવે જોઈ છે બધે તો જે પગ એકદમ ખરાબ હતા એ તો પગ ઠીક છે તેને પકડીને પૂછા શું થઈ ગયો છે ભાઈ
કેમ અહીંયા તમે કેમ અહીંયા તમે માતમ કરો છો તમે બધાને સાથે? મારા નોજવાનો શરમાવાની જરૂરત નથી માતમ કરવાનો. આ હાથ એટલા માટે છે કે અબ્બાસ ઉપર કુરબાન થઈ જાય. અલ્લાહ એટલા માટે હાથ આપ્યો છે. આ હાથ તો કઈ કામ જ નથી અગર આલમ ના ઉપાડી શકે, માતમ ના કરી શકે. એ હાથ તો શું ફાયદો છે? બહેતર છે કપાઈ જાય, ના હોય બહેતર છે, શરમાવાનું ના હોય કઈ. આ હાથ એટલા માટે માયલું છે કે આપણે હુસૈન ઉપર કુરબાન કરે હાથ. અચ્છા તો જોયા કે માતમ કરે છે કે ભાઈ શું થઈ ગયું? તો તમે તો અપંગ હતા, મફલુજ હતા, હાલી નતા શકતા, તમને ઉપાડી લઈ આવતા, તમે તો ફર્સ્ટ ક્લાસ માશાલ્લાહ માતમ કરો છો. કે હું એટલા માટે માતમ કરું છું કે હું અહીંયા બેઠો હતો, મારે મોલાથી રોઈ રોઈને દુઆ માંગતો હતો, જયારે આલિમે દીન મજલિસ પડાવતા હતા, હું ખૂબ ગિરિયા કર્યો છે. અને મારે અબ્બાસને બોલાવ્યો છે કે આજે તમારી વાત છે, તમારે તમે મને આજે ખાલી હાથ ના પડાવજો, કારણ કે હું તમને બાબુલ હવાઈ જ કહીને બોલાવું છું. આપણે બી રોય તો આપણે રોવાની સીરત ઈ જ હોવી જોઈએ કે આપણે આજે રાત બાબુલ હવાઈ ને બોલાવીને રોય. આજે ઇન્શાલ્લાહ કોઈ પરેશાન હાલ એવા નહીં હોય કે જેની પરેશાની આજ રાતમાં હલ નહીં થઈ જાય. બસ તમારા અકીદા ખપે છે, અમલ ખપે છે. કઈ અકીદાથી તમે અબ્બાસને બોલાવશો? કઈ અકીદાથી તમે આવાજ દેશો? શું તમારી અંદરમાં તાકાત છે કે મોલાને કહેશો મોલા આવો હું અહીંયા છું, તમે આવો મારી મદદ કરો? એને પૂછવામાં આવ્યું શું થયો તો શું બનાવો બહેનો? હા બસ એ સાંભળો અને હું મસાયબ તરફ ચાલ્યો જાઉં. તમને ખબર છે શું બોલ્યું? કે જયારે આલિમે દીન મજલિસ પડાવતા હતા, હું ખૂબ ગિરિયા કરતો હતો, મારા ચહેરાને મારતો હતો, પીટતો હતો, રોતો હતો, અંધારા હતા, કોઈ જોવા વાળા નહોતા, બસ હું જોતો હતો અને મારા ખુદા અને મારા ઈમાન જોતા હતા મને. કે જે ઓસ્તામાં મેં મારી આંખ લાગી ગઈ, મારા સર ભટકાઈ ગયા મિંબર ઉપર, હું ચૂપચાપ આમ જ રખ સુઈ ગયો કે મેં જોયો કે એક સવારી ઇમામવાડામાં આવી ગયા છે. એક ઘોડા ઉપર બેઠીને કોઈ સવારી ઇમામવાડામાં આવી ગયા છે. એક વખત ઇમામ મારા જે આવી ગયા છે એ આવીને કહે છે કે ઉભો થા, બધાય માતમ કરે છે, તું અહીંયા શું કામ બેઠો છે? એનો અર્થ છે કે ઇમામને મૌલાને પસંદ નથી કે જ્યારે માતમ થતા હોય માણસો અહીંયા હું બેઠા હોય. નહીં ઉભો થા, બધાય માતમ કરે છે, તું અહીંયા શું કામ બેઠો છે? કે છે મૌલા પણ હું ઉભો નથી થઈ શકતો, એટલી જલાલત છે ચહેરા પર, એટલા નૂર છે, મૌલા હું ઉભો નથી થઈ શકતો, મારા બે પગ ખરાબ છે. ઇમામ કે છે હું ક્યાં કહું છું તને, તું ઉભો થા, જઈને માતમ કર. એ મૌલા હું કેમ માતમ કરી શકું છું, મારા બે પગ સુખાઈ ગયા છે, ખરાબ થઈ ગયા છે. એક વખત એ માણસ કહે છે કે ફિર હું એ માણસ જે ઘોડા ઉપર સવાર હતા એને પૂછ્યો કે ઠીક છે તો હું ઉભો થઈ શકું છું, પણ તમે તમારા હાથ દો કે હું ઉભો થઈ જાઉં. બાબા બહુ પ્યાસ લાગી છે, બસ બીજું કઈ ના બોલજે, હું
पानी ले आवीस एक वक्त जनाबे अब्बास अलैहि सलाम सकीना ने आगोश में लिए थे इमाम हुसैन ने हेमा में किया हुसैन सर झुकावे ने बैठा था अब्बास सर झुकावे ने दाखिल दिया सलाम कह रहा हुसैन नजर उपाड़ी सुन लो या आगोश में सकीना थे मांगो दिलों में हाजतों में मांगो आज अब्बास पास है आज कोई सवाली खाली हाथ वापस नहीं जाए एक वक्त इमाम हुसैन ने जोया सकीना आगोश में छे सकीना ने सामने सामने इमाम हुसैन ने सकीना ने जोया के बेटी हूँ समझी गयो छू तुझा माटे अब्बास ने लेके आई भी छू हूँ समझी गयो छू सोचे के सकीना एक सवाल का जवाब तो आपो बेटी हाँ बाबा पूछो सु सवाल छे ए बेटी अली अजहर ने कितना प्यार करे छे तू बस एक पता सकीना के छे बाबा मारा नाना भाई छे बेशीर छे बेजबान छे मारा करता बहुत नाना छे हूँ बहुत प्यार करू छू हुसैन कहे छे सकीना तू असगर ने प्यार करे छे हमारे अब्बास ने प्यार करे छे अजरकु मेरे अल्लाह अजरकु मेरे अल्लाह हूँ मारे अब्बास ने इस ने पार प्यार करो छु ए सकीना तने खबर छे हूँ अब्बास ने मारे हाथ ऊपर मोटो करो छे हूँ अब्बास ना झूला झुलाए वो छे हूँ अब्बास ने आंगरी पकड़ी ने चलता सिखाई वो छे तने खबर छे हूँ अब्बास ने कितनी मोहब्बत करो छु 34 वर्ष ना भाई अब्बास सामने उबा छे एक मरता इमाम हुसैन जो इच नहीं मौला हूँ जंग नहीं करो मौला हूँ जंग नहीं करो मने इजाजत आपको नौजवानों रो गिरिया करो तुम्हारी हाजतों ने मांगो तुम्हें अब्बास पास नहीं खाली हाथ नहीं जाओ आजे हूँ बार बार कहूँ छू हूँ आले रसूल छू हूँ तुमने बात हो दो छू कि अब्बास खाली हाथ नहीं भाई परेशान न थाओ आज आप मजलिस में मांगी ने लाई जाओ इंशाल्लाह बदेनी हालत पूरी थई जशे बाबुल हवाज कोई ने खाली हाथ नहीं वापस भेजे जुमला अर्ज करू छु एक मरतबा इमाम हुसैन के छे अब्बास जाओ जा मारा अब्बास जाओ अने जाईने पानी नी इंतजाम करी नखो पर जंग करवानी नथी के छे हां मौला हूं जंग नहीं करू हूं जाऊ छु काई वांदो नथी एक मरता इमाम हुसैन अलैहि सलाम अब्बास ने हाथ में अलम दिए छे अलम ऊपर लखेलो हतु नसरुम मिनल्लाह व फतहुन करीब अल्लाह तुम्हारी मदद करे एक मरता इमाम हुसैन ने साफ करे छे लखे छे इन्ना लिल्लाह व इन्ना इलैहि राजिऊन अब्बास जाओ पानी लेवाने जनाबे अब्बास पानी लेवा गया एक मतलब फरात ऊपर पहुंचे छे हमलो करे छे मशकीजा ने भरे छे फरात तरफ घोड़ा भी तो प्यासा आता ना अब्बास भी प्यासा छे घोड़ा भी प्यासा छे ना अब्बास अलैहिस्सलाम कहे छे ए जुलजना तने पीओ हो तो तू पी ले तने घा पानी खपतू हो तो तू पी ले जुलजना ना पाड़े छे अब्बास के छे मने खबर छे ना तू एटला माटे पानी नहीं पीतो ना कि अगर खैमा में सकीना पूछे तो तू शू जवाब आपीस तो तू पहले पी दू छे ओ प्यासी रही गई छू अब्बास वापस जाइला बस कयामत ना मंजर छे हूं मजलिस तमाम करू छू मारे सीना में हवे ताकत नहीं रही गई कि हूं वधारे मजलिस पढ़ी सकूं पर पुरसा तो देवानो छे ना मां फातिमा जहरा ने पुरसा देवानो छे ना तो पुरसा आपो कारण के शहजादी कहे छे जुमला सांभळी सको तो सांभळो शहजादी फातिमा जहरा कहे छे कफानी लिशफाते यदाने वक्तु अताने ले बदादिल अब्बास ए मारा चाहवा वालो कयामत मा तुम्हारी शफाअत माटे मारा अब्बास ना बेबाजू काफी छे तू कयामत में मारे अब्बास ना बेबाजू नहीं आवेस अल्लाह ही ने जो से तुम्हारी बंदे ने शिफात करी आपसे जज़ाकुमुल्लाहु खैर जज़ा कयामत आ भी गई छे ए मौला बाबुल हवाइज आओ करबला थी सेंड नीज दे इमाम वाला माओ तुम्हारा चावा वाला तुम्हारा इंतजार करी लिया छे सवार किया मस्क ने हाथ में लिया अलम एक हाथ में छे जल्दी जल्दी खैमा तरफ चला बस बेचार जुमला अने वो तमाम तरह जुमल लिस बस बेचार कदम हाजी आगे गया था कि एक मर्तबा एक शकी वार करे छे अब्बास ने एक हाथ का पाई जाए छे जब हाथ का पाना अब्बास बीजा हाथ में मस्क को अलम नहीं लिए छे बीजा हमला किया अब्बास ने बीजा हाथ का पाना दांतों थी मस्क ने पकड़ी ली था एक मर्तबा मख्तर में जोयो छे
जनाबे अब्बास हिम्मत नहीं हारता, नगर कयामत आ भी गई, एक तीर आवी ने पास की आंख में लागे छे, हां चारे आंख में तीर लाएगी, जनाबे अब्बास से कीजा कि मैं चाहूं मैं मुझा तो